કુરસક સેવા સહકારી મંડળીમાં ચૂંટાયેલા નવનિયુક્ત ડિરેક્ટરોને મળી મીટિંગ. ગામના યુવાન હિરેન પટેલને મંડળીના પ્રમુખ બનાવાયા. ગત બે દિવસ પહેલા 700 થી વધુ સભાસદ ધરાવતી કુરસક સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ હતી. સહકાર પેનલ અને પરિવર્તન વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે આજરોજ કુરસક સેવા સહકારી મંડળીના હોલમાં ગામના વડીલ રજનીકાંત પટેલ બેચર કાકાની આગેવાનીમાં ચૂંટાયેલા ડિરેક્ટરોની મીટિંગ મળી હતી, જેમાં હિરેન પટેલને મંડળીમાં પ્રમુખ અને અલ્પેશ પટેલને ઉપપ્રમુખ બનાવ્યા હતા. સેવા સહકારી મંડળીના પ્રમુખ પદે યુવા ચહેરા તક મળતા ગામ લોકોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. ની પ્રથમ વ્યવસ્થાપક કમિટીની સભા મળી, જેની અંદર સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. આ મંદિરના સ્થાપક તરીકે મેં બધી ફરજ બજાવી છે. અત્યાર સુધી લગભગ 26 વર્ષ આમાં બિનહરીફ પ્રમુખ તરીકે ફરજ બજાવી છે. હવે આ મંડળીમાં જે કંઈ મુશ્કેલીઓ, હવે અમારે તો વૃદ્ધાવસ્થા થઈ છે, એ હિસાબે અમે એને યુવાન લોકોને આ કારભાર સોંપ્યો છે. હું ઈચ્છું છું કે અવાજ બોલવું ચાલવું એ વિનમ્ર ભાષામાં મિટિંગોમાં થાય એવી હું મારી શુભેચ્છા આ લોકોને આપું છું કે લોકોને ભવાઈ આપણી દેખાડવી ભવિષ્યમાં એવું ન થાય તેની હું આ લોકોને સલાહ આપી જાઉં છું. કેમ આજરોજ કુરસક સેવા સહકારી મંડળીમાં ઇલેક્શન થયા બાદની પહેલી ચૂંટણી છે, પહેલી મિટિંગ છે અમારી. એની અંદર બધા ડિરેક્ટરો અહીં પધાર્યા છે અને પહેલી મિટિંગમાં પ્રમુખ ઉપપ્રમુખની જે વરણી કરવાની હોય એમાં મારા કહેવા પ્રમાણે, મારા કહેવાથી બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવા માટે મેં નામ સૂચવ્યા. પ્રમુખ તરીકે હિરેનભાઈનું અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈનું મેં નામ સૂચવ્યું, તો તમામ વડે એકી અવાજે એમનો બિનહરીફ વરણી કરી નાખી છે. એ મને બહુ ખૂબ આનંદ થાય છે. અને આવનારા 5 વર્ષોમાં આ વહીવટ આ બધા ડિરેક્ટરો સાથે હું અને બેચર કાકા ખાતરી આપીએ છીએ કે એ લોકોને સાથે મળીને વહીવટ કરવા લાગશું અને ચોખ્ખો પારદર્શક વહીવટ કરવા માટે અમે એ લોકોને અમારો સહકાર જ્યાં જરૂર પડે ત્યાં આપશું એની હું ખાતરી આપું છું. ચૂંટાયેલા નવનિયુક્ત ડિરેક્ટરોની આજરોજ મળેલી સેવા સહકારી મંડળીની સભામાં હિરેન પટેલની વરણી થતા હિરેન પટેલે બધા સભાસદો તેમજ ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ આગામી 5 વર્ષમાં પારદર્શક વહીવટ તેમજ મંડળીને આગળ લાવવાના પ્રયાસોની ગામ લોકોને ખાતરી આપી હતી. આ અમારી કુરસક સેવા સહકારી મંડળીની ચૂંટણી જે 20 તારીખે યોજાઈ હતી તેમાં કુરસકના તમામ સભાસદ મિત્રોએ અમારી આખી ટીમને જંગી બહુમતીથી ચૂંટ્યા છે એ બદલ હું કુરસક ગામના દરેક સભાસદોનો દિલથી આભાર માનું છું. અને અમારી ચૂંટાયેલા સભ્યની આ પહેલી મિટિંગમાં આ લોકોએ મને જે પ્રમુખ તરીકે નિમણૂક કરી છે એ બદલ હું આ બધા ડિરેક્ટરો અને ઉપપ્રમુખ તરીકે જે અમારા અલ્પેશભાઈની વરણી કરી છે તે માટે આ બધા ચૂંટાયેલા ડિરેક્ટરોને દિલથી આભારી છું. અને આગલા ભવિષ્યમાં આ મંડળીને પ્રગતિના પંથે લઈ જવા માટે જે કોશિશ કરવી પડે તે હું અને અલ્પેશભાઈને આ બધા ડિરેક્ટરો ભેગા મળીને કરશું અને જ્યાં જરૂર પડે ત્યાં બેચર દાદા અને રજની કાકાની સલાહ માર્ગદર્શન અમે લેતા રહેશું. જય રંજો. મારું નામ અલ્પેશ કુમાર રમેશ ચંદ્ર પટેલ છે. હું સહકારી મંડળીમાં ચૂંટણીમાં ઊભો રહેલો હતો. એમણે તમામ સભાસદોએ મને જંગી બહુમતીથી જીતાડ્યો છે અને સૌથી વધુ મત મળ્યા છે એ બદલ સૌનો સભાસદોનો આભાર માનું છું. અને મને આજે પહેલી મિટિંગમાં સર્વાનુમતે મારા ડિરેક્ટરોએ મને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલો છું એ બદલ હું સૌનો આભાર માનું છું. પરેશ પ્રજાપતિનો રિપોર્ટ કિમ.